नमस्कार विद्यार्थी मित्रों, प्रजापति क्लासेस में ऑनलाइन अभ्यास में आपनो हार्दिक स्वागत छे। धोरण 7 विषय गुजराती। आज आप गुजराती में प्रथम पाठ नो अभ्यास करवाना छे। तमारा पाठ्यपुस्तक नी अंदर प्रथम पाठ एक मेड़ा नु दृश्य छे। पाठ नंबर 1 मेड़ा मा मेड़ा नो फोटो तमने तमारा पाठ्यपुस्तक मा जोवा मळशे। आम तो आपणे घणा बधा मेड़ा मा फरवा माटे जता होईए छीए। आपणा गुजरात राज्य नो सुप्रसिद्ध मेळो भादरवी पूनम नो अंबाजी माताना मंदिर मा भराय छे। एवा घणा बधा अनेक प्रख्यात मेळाઓ આપણા ગુજરાત રાજ્ય માં જોવા મળે છે। તો આ એક મેળા નું દ્રશ્ય છે। મેળા ના દ્રશ્ય પરથી આપણે અવલોકન કરવાનું છે કે મેળા માં આપણે શું શું જોઈ શકીએ છીએ। તો આ પાઠ નો પ્રકાર કયો છે? ચિત્ર પાઠ। તો ચિત્ર પરથી અવલોકન કરવાનું છે। તો તમારા પાઠ્યપુસ્તક ની અંદર તમે જોઈ શકો છો કે મેળા માં સૌ પ્રથમ મેળા ની મજા સૌથી વધારે કોને આવે છે? તો નાના બાળકોને। નાના બાળકોને મજા કેમ આવે છે? તો મેળા ની અંદર રમકડા ની દુકાનો હોય છે, અનેક જાતના ચબરોળ જોવા મળે છે, ખાણી પીણી ની દુકાનો હોય છે, એટલે એમાં સૌથી વધારે મજા નાના બાળકોને જ આવતી હોય છે। તો તમારી પાઠ્યપુસ્તક ની અંદર જુઓ, તમે જોઈ શકો છો કે એક આ ચિત્રની અંદર એક મોટું ચબરોળ છે, ત્યાર પછી એક નાનું ચબરોળ પણ છે, અને નાના પાટા વાળી તમે ટ્રેન ગાડી પણ જોઈ શકો છો। હવે મેળાના દ્રશ્યની અંદર જો આપણે જોઈએ છે કે ત્રણ દુકાનો આપણે દેખાય છે। તો સૌપ્રથમ પહેલી દુકાન કઈ છે? તો રમકડાની દુકાન છે। તો રમકડાની દુકાનમાં આપણે અનેક અનેક જાતના રમકડા જોઈ શકીએ છીએ। રમકડાની દુકાનનું નામ શું છે? તો પ્રણામ રમકડાની દુકાન। ત્યાર પછી એ દુકાનથી થોડા અંતરે એક આઈસ્ક્રીમની દુકાન જોવા મળે છે। આઈસ્ક્રીમની દુકાનમાં ઘણા બધા લોકો આઈસ્ક્રીમ ખરીદી રહ્યા છે। તો આઈસ્ક્રીમની દુકાનનું નામ શું છે? હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર। હવે જુઓ, આઈસ્ક્રીમની દુકાનની બહાર ટેબલ ખુરશી પર બેસીને ઘણા લોકો આઈસ્ક્રીમ ખાવાની મજા પણ માણી રહ્યા છે। હવે આઈસ્ક્રીમની દુકાનની બાજુમાં જ એક મીઠાઈની દુકાન આવેલી છે। મીઠાઈની દુકાનમાં જુઓ, મીઠાઈનો વેપારી મીઠાઈ વેચતા પણ નજરે પડે છે, અને એની દુકાનમાં અનેક અનેક જાતની મીઠાઈઓ પણ જોવા મળે છે। હવે આ મીઠાઈની દુકાનનું નામ શું છે? તો સોનુ મીઠાઈની દુકાન। હવે તમે મેળાના દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા નાના બાળકો આમથી તેમ આમથી તેમ બધા ફરતા જોવા મળે છે। ચબડોળમાં પણ ઘણા નાના બાળકો ચબડોળમાં બેસી અને આનંદ માણી રહ્યા છે। અનેક બાળકો ટ્રેન ગાડીમાં પણ બેઠા છે। ત્યાર પછી જુઓ તમે, એક ફુગ્ગા વાળો છે, તો ફુગ્ગા વાળાની પાસે અનેક રંગના ફુગ્ગા જોવા મળે છે। તો ફુગ્ગા વાળા પાસેથી એક બાળક ફુગ્ગો પણ ખરીદી રહ્યો છે। હવે ત્યાર પછી જુઓ તમે, એક મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે। હવે ત્યાર પછી ચબરોળની બાજુમાં શું જોવા મળે છે? તો એક નટ દોરી ઉપર ચાલી અને પોતાનો ખેલ બતાવી રહ્યો છે। હવે આ પાઠમાં ચિત્રનું અવલોકન માત્ર જ આપણે કરવાનું છે, અને ચિત્ર પરથી આ પાઠની અંદર આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। આ પાઠમાં બીજું તમારે કશું જ નથી લખવાનું, માત્ર પાઠની અંદર જે અભ્યાસમાં ચાર પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ જ માત્ર તમારે લખવાના છે। તો જુઓ, હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ। તો મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ જણાવો। હવે તો આપણે અવલોકન કર્યું, તો મેળામાં આપણે કેટલી દુકાનો જોઈ શકીએ છીએ? તો મેળામાં આપણે ત્રણ દુકાનો જોઈ શકીએ છીએ। તો કઈ કઈ દુકાન છે? પ્રણામ રમકડાની દુકાન, હર્ષ આઈસ્ક્રીમની દુકાન અને સોનુ મીઠાઈની દુકાન। આ તમારો થયો જવાબ એ નંબર 1। હવે ત્યાર પછી જોઈએ
तो बीजो प्रश्न छे के दोरडा पर चालता नट ना हाथ मां शू छे? तो चपलोड नी बाजू मां जे नट पोतानो खेल बतावी रह्यो छे, दोरडा ऊपर चाले छे, ते तमे जुओ तो ए नट ना हाथ मां आपणे शू जोई शकीए छीए? तो नट ना हाथ मां शू छे? तो नट ना हाथ मां लाकड़ी छे। ત્યાર પછી જુઓ, નટ ની બાજુમાં જ એક મદારી ખેલ બતાવી રહ્યો છે। તો પ્રશ્ન નંબર 3 શું છે કે મદારી શું વગાડે છે? તો સાપનો ખેલ બતાવવા માટે મદારી એક ડુગડુગી વગાડી રહ્યો છે। ત્યાર પછી છે ચોથો પ્રશ્ન કે કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો જુઓ, હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે રમકડાની દુકાન છે। તો રમકડાની દુકાનમાં ઘણા બધા રમકડા જોવા મળે છે, પણ એ રમકડા ખરીદવા માટે રમકડાની દુકાન પાસે બે બાળકો આપણે જોઈ શકીએ છીએ। તો તમારે ચોથા પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે કે રમકડાની દુકાન ઉપર બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે। આ તમારો અહીંયા પ્રથમ પાઠ પૂર્ણ થાય છે। હવે આપણે બીજી કવિતાનો ભાવાર્થ સમજીશું। મહત્વનો છે। હવે એના કવિ કોણ છે? નરસિંહ મહેતા। નરસિંહ મહેતાને આપણે સૌ જાણીએ છીએ કે નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત હતા। નરસિંહ મહેતા વિશેની થોડી માહિતી આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તો તે જોઈએ। નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો। તેમના જીવન વિશે આપણી પાસે વધારે માહિતી તો નથી, પરંતુ તેઓ જૂનાગઢમાં રહેતા હતા। તેમને આખું જીવન કૃષ્ણ ભગવાનની ભજન કીર્તન અને ભક્તિમાં જ વિતાવ્યું હતું। અને આપણા જે ભારત દેશના સંત મહાત્માઓ છે, સંત કવિઓ છે, તેમાં નરસિંહ મહેતાને અનોખું અને મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે। હવે આજની ઘડી રળિયામણી એનો પ્રકાર શું છે? એક ભક્તિ ગીત। ભક્તિ ગીત એટલે કે નરસિંહ મહેતાએ આ કવિતામાં ભગવાન કૃષ્ણની ભક્તિનો મહિમા આપણને સમજાવ્યો છે। એક સખી અન્ય સખીઓને, એટલે કે સખી એટલે કોણ? બેનપણી, ફ્રેન્ડ, બરાબર। આપણા ઘણા બધા ફ્રેન્ડ હોય છે ને, તમારા તો ઘણા બધા હશે, છોકરાઓના પણ ફ્રેન્ડ હોય છે, છોકરીઓના પણ ફ્રેન્ડ હોય છે। તો પહેલાના સમયમાં એક સખી બીજી સખીને આમંત્રણ આપે છે પોતાના ઘરે આવવાનું। શેના માટે? તો એ સખી એવું જણાવે છે કે આજે મારા ઘરે ભગવાન કૃષ્ણ આવવાના છે, તો મારા ઘરે એ બધી તૈયારીઓ કરવા માટે હું તને આમંત્રણ આપું છું। પ્રભુના આવવાની રાહ જોતી સખીઓ પ્રભુના સ્વાગતની તૈયારીઓ કરે છે, અને આખું વાતાવરણ સ્વાગત અને ઉત્સાહથી ભરાઈ જાય છે। જુઓ, હવે કવિતા સમજીએ આપણે। તો સખી, આજની ઘડી રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી જીરે સખી। હવે અહીંયા એક સખી એટલે કે એક બહેનપણી બીજી બહેનપણીને વાત કરે છે, બરાબર। હમણાં લોકડાઉનમાં તો એક બહેનપણી બીજી બહેનપણીને આમ તો મળવા નથી જઈ શકતી, પરંતુ હવે તો આ આધુનિક યુગમાં મોબાઈલથી આપણે એકબીજા જોડે સંપર્ક કરી શકીએ છીએ। એટલે અહીંયા એક બહેનપણી બીજી બહેનપણીને એવું કહે છે કે આજે મારા ઘરે એકદમ સુંદર પ્રસંગ છે। કેમ છે? ભગવાન કૃષ્ણ મારા ઘરે આવવાના છે, મારો વાલોજી। મારો વાલોજી એટલે શું? કે ભગવાન કૃષ્ણને પ્રેમથી વાલોજી તરીકે બોલાવે છે। આવ્યાની વધામણી, વધામણી એટલે કે શું? વધામણીનો અર્થ શું થાય છે? કે કોઈ શુભ સમાચાર આપવા, એટલે ભગવાન આપણા ઘરે આવવાના છે, તો એની વધામણી એક બહેનપણી બીજી બહેનપણીને આપે છે। આપણે આપણું પરીક્ષાનું રિઝલ્ટ આવે, માર્ક્સ આવે આપણા, અને આપણા માર્ક્સ સારા આવ્યા હોય
તો આપણે તરત જ આપણી ફ્રેન્ડ આપણી બહેનપણીને તરત જ ફોન કરીને જણાવીએ છીએ કે મારા આટલા માર્ક્સ આવ્યા, તારા કેટલા આવ્યા. તો એ શું છે કે સારા શુભ સમાચાર આપવાનો સંકેત. સખી આલા લીલા વાસ વઢાવીએ, મારા બાલાજીના મંડપ રચાવીએ જીરે. હવે અહીંયા શું કે છે બીજી બહેનપણી કે આલા લીલા એટલે કે થોડા લીલા અને થોડા સૂકા, થોડા સૂકા વાંસ, વાંસ લાકડા કાપવાના છે તો એ વાંસના લાકડા કાપી અને ઘરે લાવી અને તેનો સુંદર મંડપ બંધાવવાનો છે. આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો આપણા ઘરે મંડપ બાંધવામાં આવે છે. તો આ સખીઓ કહે છે કે થોડા લીલા અને થોડા સૂકા એવા વાંસના લાકડા આપણે કાપી લાવીએ અને ભગવાન કૃષ્ણ આવવાના છે તો એ શુભ પ્રસંગ છે. તો શુભ પ્રસંગે મંડપ બાંધવાનો છે. એટલે કહે છે અહીંયા કે મારા બાલાજી આવવાના છે એટલે કે મારા કૃષ્ણ ભગવાન મારા ઘરે આવવાના છે તો એના માટે આપણે મંડપ બાંધવાનો છે, ભગવાનને તાપ નહીં લાગે એટલા માટે. તરિયા તોરણ વારે બંધાવીએ, તરિયા તોરણ એટલે કે શું તોરણ બાંધવાનું છે. હવે આજના જમાનામાં તો આ બધું બહુ ઓછું થઈ ગયું છે, પરંતુ પહેલાના વર્ષોથી જમાનામાં ચાલતું આવ્યું છે કે કોઈ શુભ પ્રસંગ હોય અથવા કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો આપણા ઘરનું જે બારણું હોય છે એ બારણા ઉપર તોરણ બાંધવામાં આવે છે. તરિયા તોરણ, તરિયા તોરણનો અર્થ શું થાય છે કે આંબો નરિયેળ ના તોરણ બંધાવી અને તેને બારણા ઉપર બાંધવાના છે. મોતીડે ચોક પુરાવીએ જીરે, હવે આપણા ઘરની નજીકની જે જગ્યા હોય છે તેને શું કહેવામાં આવે છે, ચોક કહેવામાં આવે છે. તો એક સખી બીજી સખીને કહે છે કે આપણા ઘરની આગળ જે ચોક આવેલો છે તેને મોતી અને ફૂલોથી શણગારવાનો છે. ગંગા અને જમનાના નીર મંગાવીએ, ભગવાન આવવાના છે એટલે ભગવાનના પગ ધોવા માટે ગંગા અને જમુનાના પવિત્ર પાણી મંગાવવાના છે અને એ પાણીથી ભગવાનના પગ ધોવાના છે. મારા વાલાજીના ચરણ પખાળીએ જીરે, અહીંયા શું કે છે કે મારા વાલાજી એટલે કે મારા જે કૃષ્ણ ભગવાન મારા ઘરે આવવાના છે તો એ કૃષ્ણ ભગવાનના પગ પવિત્ર ગંગા અને જમુના નદીના પાણીથી ધોવાના છે. વાલાજીના મંગળ ગૌરાવીએ જીરે સખી, હવે શું કે છે કે વાલાજીના મંગળ એટલે કે કૃષ્ણ ભગવાનના જે ભજન કીર્તન મંગળ ગીતો જે ગાવવાના છે તે ભગવાન આવે તો એમના ભજન અને કીર્તન જો આપણે ગાઈએ તો ભગવાન ખુશ થઈ જાય છે. હવે તો પહેલાના સમયમાં તો લગ્નમાં લગ્ન ગીતો ગવાતા હતા, પરંતુ હવે તો આધુનિક યુગમાં એ બધું ધીરે ધીરે વિસરાતું જાય છે, ભૂલાતું જાય છે. હવે તો ડીજે ઉપર ડાન્સ કરવા મળે છે. તો અહીંયા શું કહે છે કે કૃષ્ણ ભગવાન મારા ઘરે આવવાના છે તો એમના આપણે સુંદર મજાના ભજન કીર્તન ગાઈ અને તેમને આનંદ વિભોર કરવાના છે. પૂરો પૂરો સોવાગણ સાથીઓ, અહીંયા શું કહે છે કે હે મારી સખીઓ, સૌભાગ્યવતી સખીઓ, સાથીઓ એટલે કે મારા ઘરની આગળ તમે સાથીઓ પણ પૂરો. ઘેર મલક તો આવે હરી હાથીઓ જીરે, જેવી રીતે હાથી રસ્તા પર ચાલતો હોય છે તો એની આજુબાજુમાં ચાલવા માટે કોઈ પણ હિંમત કરી શકતું નથી. કેમ? કારણ કે એ સૌથી મોટું પ્રાણી છે એટલા માટે. પરંતુ અહીંયા એવું કહેવા માંગે છે કે ભગવાન છે તો ભગવાનની આજુબાજુ કોઈ પણ ચાલી શકવાની હિંમત કરી શકતું નથી. એટલે કહે છે કે મારા ઘરે ભગવાન આવવાના છે. અતિ મીઠડા થકી થાય મીઠડા, કૃષ્ણ ભગવાન એક સખીઓ કહે છે કે મારો કાનો મને મારા જીવથી પણ વધારે પ્રિય છે. અતિ મીઠડા થકી થાય મીઠડો, સૌથી વધારે પ્રિય મારા કૃષ્ણ ભગવાન છે. મહેતા નરસૈયાનો સ્વામી મેં મીઠડો જીરે, એટલે અહીંયા કહે છે કે નરસિંહ મહેતાના સ્વામી જે કૃષ્ણ ભગવાન છે એ કૃષ્ણ ભગવાનને મેં મારા ઘરે આવતા જોયા છે. મારા ઘર તરફ આવતા મારા કૃષ્ણ ભગવાનને મેં જોયા છે
તો એમના સ્વાગત અને આપતા સ્વાગતાની તૈયારીઓ આપણે શરૂ કરી દેવાની છે. જુઓ, હવે આ કવિતાનો ભાવાર્થ મેં તમને સમજાવ્યો છે. તમારી પાઠ્યપુસ્તકની અંદર જે શબ્દોના અર્થ આપેલા છે તે તમારે શબ્દોના અર્થ લખવાના રહેશે. ત્યાર પછી છે અભ્યાસના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાના રહેશે. કાવ્ય પંક્તિ પણ લખવાની છે. સુંદર અને વ્યવસ્થિત અક્ષરે તમારે તમારું ગૃહ કાર્ય કરવાનું રહેશે. કવિતાનો ભાવાર્થ મેં તમને સમજાવ્યો છે. જો તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો આપણા પ્રજાપતિ ક્લાસીસના વોટ્સએપ ગ્રુપમાં તમે મેસેજ લખી અને મને જણાવી શકો છો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મારા પર્સનલ નંબર પર પણ મેસેજ કરી શકો છો અને આપણા જે ટ્યુશન ક્લાસીસનો વોટ્સએપ ગ્રુપ છે તેમાં પણ તમે મેસેજ કરી શકો છો. હવે ધીરે ધીરે તમારે દરેક વિષયનું અભ્યાસ શરૂ કરવાનો રહેશે. તો ગુજરાતીમાં પહેલો પાઠ અને બીજી કવિતા બંનેનો આજે આપણે અભ્યાસ કર્યો. તો ધીરે ધીરે તમારે પહેલો પાઠ અને બીજી કવિતાનો ભાવાર્થ લખી શબ્દના અર્થ લખી તમારે વ્યાકરણ પણ બધું જ લખવાનું છે અને પ્રશ્નોના જવાબ પણ તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે સુંદર રીતે લખવાનું છે. તમારી નોટોનું ચેકિંગ કાર્ય કરવામાં આવશે.